હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે જે તમારો ડી ટુ ડી એન્જિનિયરિંગનો થર્ડ રાઉન્ડ જે છે ક્યારે થવાનો છે એના રિલેટેડ જે અપડેટ આવ્યું છે એ લઈને આવ્યો છું. સાથે સાથે આપણે જે સેકન્ડ રાઉન્ડની જે વેકેન્સી જે છે એ કેટલી છે, શું છે, એ બધી ડિટેલ્સ જે છે આપણે જોશું. તો બેઝિકલી અહીંયા જુઓ, ડી ટુ ડી એન્જિનિયરિંગના સેક્શન ઉપર હું આવી ગયો છું. તો તમે અહીંયા ઓનલાઈન એડમિશન ડિટેલ્સમાં તમે જોશો તો બે PDF જે છે આવેલી છે, જે તમે નામ જ જોઈ શકો છો. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિપોર્ટેડ વેકન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 2, અને બીજી જે છે રિપોર્ટ એ છે બ્રાન્ચ વાઇઝ. તો આપણે બેઝિકલી બ્રાન્ચ વાઇઝ રિપોર્ટ જે છે એ જોઈશું. આમ તો મિત્રો, આ બંને જે છે રિપોર્ટ એ એક જ જેવા છે, કંઈ એટલો બધો ફરક નથી. અને જે સૌથી સારો રિપોર્ટ હશે એ હું એવું કન્સિડર કરી શકીશ કે ભાઈ બ્રાન્ચ વાઇઝ જો તમે જોશો એ સારું રહેશે તમારી માટે. તો મિત્રો, મેં બ્રાન્ચ વાઇઝ જે PDF હતી તો એ મેં ડાઉનલોડ કરી લીધી છે. આ જોવા જઈએ તો જેમ તમારું રિવાઇઝ કેલેન્ડર હતું તો એ પ્રમાણે એ લોકોએ મેન્શન કરેલું હતું કે 22 જુલાઈના રોજ એ લોકો એક PDF જે છે ડિક્લેર કરશે. એ PDF હશે, એનું નામ પણ લખેલું છે કે ભાઈ ટોટલ એડમિટેડ વેકેન્ટ ડી ટુ ડી એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ રાઉન્ડ 2, રાઈટ? તો તમે આ બેઝિકલી PDF જુઓ તો આ બ્રાન્ચ વાઇઝ જે છે એટલે મેં ચૂઝ કરેલી છે, કારણ કે તમારી બ્રાન્ચ જે છે તમને જે બેચલર્સમાં લેવાનું છે એડમિશન એ તમને ડાયરેક્ટ અહીંયા દેખાઈ જશે, ઓકે? અને સાથે સાથે તમને એ પણ દેખાઈ જશે કે કઈ એવી પર્ટિક્યુલર કોલેજ છે કે તમારી બ્રાન્ચ વાઇઝ જે છે એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલી વેકેન્ટ સીટ રહેલી છે. એટલે મેં તમને સજેસ્ટ કર્યું મિત્રો કે તમે બ્રાન્ચ વાઇઝ જોશો તો એ ખૂબ સારું રહેશે તમારી માટે. એવી રીતે તમે ઓટોમોબાઈલ, બાયોમેડિકલ, બાયોટેકનોલોજી, કેમિકલ ઇન્જિનિયરિંગ, સિવિલ ઇન્જિનિયરિંગ જેટલી પણ ડિફરન્ટ ડિફરન્ટ બ્રાન્ચ છે તો એના રિગાર્ડિંગ વેકેન્ટ સીટ જે છે કેટલી રહેલી છે એનો ડેટા તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, આ વાળી જે PDF છે એ બીજી PDF છે, એનો મતલબ એવો કે આ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ PDF છે. એ પણ જે છે બેઝિકલી 22 જુલાઈના રોજ ડિક્લેર કરી દેવામાં આવી હતી. તો આનો ફાયદો શું કે ભાઈ પર્ટિક્યુલર કોઈ કોલેજમાં જે છે એ કેટલા કેટલા ડિપાર્ટમેન્ટ આવેલા છે એનું તમને નોલેજ મળી જશે. સાથે સાથે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં કેટલી સીટો જે છે વેકન્ટ છે, તમારે બેઝિકલી આ વેકન્ટ સીટનો ડેટા જે છે જોવાનો રહેશે. જેમ કે હું સૌથી પહેલાં વાત કરી લો, આપણી ફેવરેટ કોલેજ એ છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ. તો જુઓ મિત્રો, આ સેક્શન જે મેં દોર્યો છે એ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગનો છે. તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં તમે જોશો તો ડી ટુ ડી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ અને બીજી બ્રાન્ચ જે છે એ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં, બરાબર? તો આ બે બ્રાન્ચની જે છે વેકન્ટ સીટો જે છે એ એક અને એક મેન્શન કરેલી છે, બાકી ઓલમોસ્ટ બધી સીટો જે છે LD કોલેજમાં ભરાઈ ગઈ છે, બરાબર? આ તમે ડેટા જોઈ શકો છો. એના ઉપર ગવર્મેન્ટ ઇન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર એટલે કે GEC ગાંધીનગરનો ડેટા તમારી સામે છે કે જેમાં તમે જોઈ શકો તો ઓલમોસ્ટ બધી જે છે સીટો એ ફૂલ થઈ ગઈ છે, રેધર ધેન મેટાલર્જી જેમાં એક જ સીટ જે છે રિમેનિંગ છે. એવી જ રીતે તમે રાજકોટ, પછી GEC ભાવનગર, GEC ભરૂચ એ બધાનો ડેટા જો તમારે જોતો હોય તો આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ PDF અને બીજી જે બ્રાન્ચ વાઇઝ PDF, તો આ બંનેની PDFની લિંક આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું. અને હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, અમને સપોર્ટ કરો ગાઈઝ. 5K સુધીનો ટાર્ગેટ જે છે જલ્દી જ હિટ કરી દો. નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ તે કીધું કે ભાઈ રાઉન્ડ 3ની તું અપડેટ આપીશ તો હજી સુધી તો નહીં આપી. તો જો મિત્રો, આ PDFના ઉપર જ લખ્યું છે કે ભાઈ એક્ચ્યુઅલ વેકેન્ટ સીટ ડ્યુ ટુ નોન એલિજિબલ કે પછી કેન્સલેશન વિલ બી ડિક્લેર ઓન 6th ઓગસ્ટ. એટલે બેઝિકલી આ GTU રિવાઇઝ કેલેન્ડર પ્રમાણે જે તમને કીધેલું છે કે ડિક્લેરેશન ઓફ વેકેન્ટ સીટ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી ઓર કેન્સલેશન, બરાબર? તો એ PDF જે છે ક્યારે આવશે? 6 ઓગસ્ટના રોજ જે છે ડિક્લેર કરી દેવામાં આવશે. હવે અગેન ક્વેશ્ચન કે ભાઈ આ તો બધું ઠીક છે પણ રાઉન્ડ 3ની અપડેટ શું છે? તો અગેન ફ્રેન્ડ્સ, આપણે આ વાળી જ PDFમાં આવી જઈએ. તો જુઓ મિત્રો, આ PDFમાં જે છે એ લોકોએ મેન્શન કરેલું છે કે ભાઈ 3rd ઓનલાઈન રાઉન્ડ વિલ બી ડિક્લેર ઇન ધ 1st વીક ઓફ ઓગસ્ટ. એટલે કે તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે તમારું, તો મિત્રો તમારો જે આ 3rd રાઉન્ડ જે છે એ કેવો થશે? તો કે ઓનલાઈન થવાનો છે. ઓનલાઈન એનો મતલબ એવો કે તમારો ACPCના જ સેક્શન ઉપર થશે, રાઈટ? અને ક્યારે થશે? તો કે 1st વીક ઓફ ઓગસ્ટ. સો મિત્રો, જ્યારે બી આની રિલેટેડ ડેટ આવશે તો આઈ વિલ ઇન્ફોર્મ યુ. સો તમારે શું કરવાનું છે? મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, રાઈટ? તો જો મિત્રો, મને એવું લાગે છે 6 તારીખના રોજ એક મેરિટ આવશે. સો આ મેરિટના બેઝ ઉપર જે છે શું થશે? રાઉન્ડ 3 થશે. કેવો થશે? તો કે ઓનલાઈન થશે, ઓકે? એનો મતલબ તમે જે રીતે રાઉન્ડ 1 માટે એપ્લાય કરેલું, જે રીતે રાઉન્ડ 2 માટે એપ્લાય કરેલું હતું, એવી રીતે તમારે હવે રાઉન્ડ 3 માટે એપ્લાય કરવાનું રહેશે. એ પણ ઓનલાઈન કરવાનું રહેશે, રાઈટ? તો પણ તમારા માઇન્ડમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી મેસેજ કરી શકો છો, ઠીક છે? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ઇફ યુ આર GTU સ્ટુડન્ટ્સ ધેન પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ GTU સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.